બાજુ મને તક અમને કોઈ નથી રહેવા દેતા. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજુર. આઈ હોપ કે તમે બધા ઓકે છો. હું પણ ઓકે છું. અત્યારે હું છું ઉપલેટામાં. આજે ઉપલેટામાં આપણે જઈશું જડેશ્વરનો ખાડો, રામગઢ, સીતાનગર અને વાડલા, ચાર જગ્યા પર આપણે જઈશું જ્યાં રિક્વાયરમેન્ટ વધારે છે. ખાસ કરીને આ લોકોને અનાજ, કરિયાણું, પાણીની રિક્વાયરમેન્ટ વધારે છે. આપણે ત્યાં જઈએ અને જોઈએ કે આ લોકોની રિક્વાયરમેન્ટ શું શું છે. ઘર દીઠ તમે આવી ના છો ને લોકો, તો તમે એ નક્કી કરો કે ભાઈ આમાં એક ઘરના કોણ છે. અમે પાંચ જણા ભેગા રહી, જેના ઘર નું આવી ગયું છે ને એને બીજી વાર દેવાની. બેસ્ટ, હવે તમે ખાલી 8-10 માણસો એવા ભેગા કરો જેને ખબર હોય કે આના ઘર માં કેટલા સભ્ય છે ને કોણ નથી. એ બધી અમને ખબર છે. મારી વાત સાંભળો, તમારા માંથી 5-7 એવા આગેવાનો ભેગા થાવ અને તમે નક્કી કરો. અને મેઈન વાત, ઘર માંથી અલગ અલગ નું આવવાનું. તમે નક્કી કરો કે એક ઘર માંથી કોણ છે. બાર ના એક ઘર માંથી બે નો હોવા જોઈએ તમારે નક્કી કરો. બરાબર, તમે નક્કી કરો. છોકરા એના પાણીમાં બુડ્યા છે ને એક ખાલી ઝુગડું પડ્યું છે. એક એક આવડું 6 મહિના ની છોકરી એક લુગડું પહેરી ત્રણ 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 લુગડે નીકળાશે. ઈ ન્યા રહ્યા જાવ ગામડે લબાસો થાંભલા ઠીકરા કોઈ વસ્તુ કાઢી નથી. બાપા પડી જવાની બીકે લાગવાની બીકે કોઈ છે એ મજૂરી કરતા તને જ આમ છે બધું જ આ રેકડી આમ પડી છે. ક્યાં જાવ કોઈ જાય તું કઈ વસ્તુ કઈ વસ્તી જ નથી. આ વાત જ પૂરી થઈ ગઈ છે. એટલો એટલો ગાદો ને એટલો એટલો સહ તું કઈ કોઈ વસ્તુ નથી કાઢી મારા વાલા. અમારા છોકરી ને પપ્પા ને ટીબી નો અસર થઈ ગયો. અત્યારે કેમ બને અમારાથી બધું પૈસા ને બધું વયું ગયું. અમારે કાંઈ ના રહ્યું. અત્યારે રાંધીને ખાવા ક્યાં જાવ એ અમે વિચાર કરી. આમાં બધું હરખું કરીને અમે રહ્યા. અમારા ઓસરી હરખી કરવી છે. ઓસરી ને આમાં પાણી નાખવું પડે. કાગર નાખ્યું જો બધું. આ તો સામાન બધો ફેલ થઈ ગયો. હા, નીચે કાગર નાખ્યું. ત્રણ દિવસ સુધી તો ખાધું નતું. આયા સેટ પાણી હતું ઘરમાં. હાવ નબળી સીટી અમારી છે. મારી બેન છે ને એને ટીબી થઈ ગઈ. હમણાં હાજુ થયા. મારી મમ્મીએ ઓફ થઈ ગઈ. એને એટેક આવી ગયો. કોઈ 5 બહેનો છે. અમે એક ભાઈ છે. મારા પપ્પા એક કામ કરે. એને ટીબી હતી. ઘરમાં ડોહીમાં જમા બાઈને બેઠા છે. એ અપારણ છે. ટીવી બીવી બધું બગડી ગયું. કાંઈ વસ્તુ બાકી નથી. બધી વસ્તુ ખાવા પીવાનું અનાજ હોય ગયું. પાણી માથોડો માથોડો કરી ગયું. મારા પગમાં હર્યો છે. હું કઈ કામ કરી. હા, અમારા ઘરવાળો કઈ કામ નથી કરી હગે. એમ અમે ગરીબ માણસ ક્યાં જાય. તમારા જેવા સહાય કરે તો જાય. આ કે જાય કે લાવે કે ઠામ ઢોળે. આ ઠામ સમાજમાં જાય ને ઠામ. આ વસ્તુ કઈ રીતે એ ગઈ. બધી છોકરાઓના કપડા લુગડા અનાજ બધું બધું અનાજ મનાજ બધું તણાઈ ગયું. તમે દઈ જાઓ એ ખાઈ કાઈ છે નહીં. પાણી અંદર ઘરમાં મકાનમાં પાણી પડે છે. રાકેશ, આ બેન નું જે ઘર છે ને આખું માપ લઈ લે. કઈ કઈ રિક્વાયરમેન્ટ છે બધી વસ્તુ નું માપ લઈ લે. ફટાફટ ઇમિજિયેટ ધોરણ પર ચાલુ કરો. ઘઉં ઓઈલો કર્યો તો વીણવા જતી ઈએ વયા ગયા. કેટલા લીધા ડુંડી ખેતર માં હોય ને વીણવા જાય. બે ખાંડી ઘઉં આવી ગયા. બે ખાંડી ઘઉં આવી ગયા ખેતર માં વીણવા જાય. એને હમણાં હાજી કઈ થયા. મારી બેન નાની હતી ને એને ટીબી થઈ હતી. મારે છે એને આ મારી દાદી છે એ હાલી નથી શકતા. મમ્મી એવું થઈ ગયું.
મારા ઘરના બધા કેટલા 8 લાખ જણા વ્યાય ગયા બાપા ભગવાન પર આ એક દીકરો છે મને ખબર આમાં પપ્પા જાય ને તો અમે ઘરમાં ખાય નીકળી વાવ ના કરસર ભાઈ વ્યાય ગયા ભગવાન પર પાછળ મકાન માં પડી ગયો અને મેં ક્યાંય નથી ફૂટપારી માં રહી છીએ અમે તો મારા નાના નાના છોકરા 2 છોકરી ને 1 છોકરો છે અને બાજુમાં નતા કે અમને કોઈ નથી રહેવા દેતા તો આજ માટે આટલું જ છે. વાગી ગયા છે રાતના 11. આજે ઉપલેટામાં સીતાનગર છે, રામગઢ છે અને ખાસ કરીને જળેશ્વરનો ખાડો નામની પ્લેસ પર ગયા. જેટલા પણ જરૂરિયાતમંદ હતા તમામ લોકોની આર્થિક સહાય કરી છે. એમાં ખાસ કરીને એક છોકરી હતી જેને ટીબી હતી. 4 બહેનોમાં મધર નથી અને 4 બહેનો છે અને મધર એના એક્સપાયર થઈ ગયા. ફાધર ફ્રૂટની લારી ચલાવે છે અને એના દાદી છે એ પેરાલાઇઝ છે. એવા ઘણા ખરા ફેમિલી જેવા હતા જેમને અમે આર્થિક સહાય કરી છે. તમને પણ ફરી પાછો કહીશ કે જેટલા પણ જરૂરિયાતમંદ છે, ખાસ કરીને તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લાગે એમને સપોર્ટ કરજો અને લોકોને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.